70 વર્ષથી જે વસ્તુ નહોતી થઈ અને જે બધા વિચારી રહ્યા હતા એ આજે અમે કરી બતાવ્યું છે. આર્ટિકલ 370 કે જે જમ્મુ એન્ડ કાશ્મીરમાં લાગુ પડ્યો હતો જ્યારથી આપણે ઇન્ડિપેન્ડન્સ આપણને મળ્યું ત્યારથી, અને એના પછી એના વિશે કોઈએ વાતચીત પણ નથી કરી કે કોઈ એક્શન પણ નથી લીધો. જ્યારે 2019માં બીજેપી હેઝ ચેન્જ ધ હિસ્ટ્રી અને અત્યારે કોન્સ્ટિટ્યુશનનો જે આર્ટિકલ 370 છે એ જમ્મુ એન્ડ કાશ્મીર પરથી રિવોક કરી દેવામાં આવ્યું છે. બહુ જ બધા લોકો આના વિશે વાત કરતા હોય છે કે બહુ જ સારો સ્ટેપ લીધો છે, આ અમારે જોયું હતું, કેટલા વર્ષોથી આપણે લોકોની રાહ જોઈ રહ્યા હતા. પણ એવા બહુ જ બધા એવા પણ લોકો છે કે જે લોકોને આર્ટિકલ 370 કલમ 370 વિશે કંઈ ખબર જ નથી. સો આજે આપણે ગાંધીનગરને પહેલો પ્રશ્ન તો એ જ પૂછવાના છીએ કે આર્ટિકલ 370 કલમ 370 એ છે શું. આવો મારી સાથે. લાઈક ધેટ કે ત્યાં છે ને જમ્મુ કાશ્મીરના લોકો જ ખરીદી શકે છે ફ્લેટ કે ઘર. ના, એક્ચ્યુઅલી એ શું કહેવા શું માંગે છે 370 જે આર્ટિકલ છે એની અંદર અગર બે લાઈનમાં સંક્ષિપ્તમાં તમારે કહેવું હોય કે શું કહેવા માંગે છે તો તમે શું કહેશો? એક લાઈનમાં જ કહું ને તો છે ને જમ્મુ કાશ્મીરનો સ્પેશિયલ સ્ટેટ્સ ફોર જમ્મુ કાશ્મીર, સ્પેશિયલ સ્ટેટસ ફોર GNK. હા, થેન્ક યુ સો મચ. સેમ એઝ અવર ફ્રેન્ડ કીધું કે જમ્મુ કાશ્મીર જે છે કંઈ પણ જગ્યાએ ડેવલપમેન્ટ જોઈએ ને તો ચેન્જ જોઈએ તો યુનિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જમ્મુ કાશ્મીર વોઝ અ પાર્ટ ઓફ ઇન્ડિયા બટ વોઝ દેર વોઝ નોટ પીપલ્સ વેર નોટ 370 કુછ ઇસ તરીકે કા હૈ કે મતલબ કે કાશ્મીર જમ્મુ કાશ્મીર સ્ટેટ હેવ દેર ઓન સ્ટેટસ કે અમારા સ્પેશિયલ. હા, ઉસમાં કુછ ઓર ભી સારી ચીઝે હૈ કે ગવર્નમેન્ટ કે સેન્ટ્રલ ગવર્નમેન્ટ કી ફંડિંગ્સ મે સે કુછ ઇતના પરસેન્ટ સ્પેશિયલ સ્ટેટ્સ કો મિલતા હી હૈ, સ્પેશિયલ સ્ટેટ યા યુનિયન ટેરિટરી, તો વો સારે સ્પેશિયલ સ્ટેટસ થે જો અબ ગવર્નમેન્ટ ને. આપણે નોર્મલ ઇન્ડિયન પબ્લિક ત્યાં કઈ રૂલ્સ રેગ્યુલેશન કઈ આપણા માટે નહોતા ત્યાં, જેમ કે આપણે કોઈ ત્યાં લેન્ડ પરચેસ ના કરી શકીએ, જસ્ટ આપણે ફરવા માટે જઈ શકીએ, એ બી આપણે તો ડર જ હતો કે ત્યાંથી રિટર્ન બરોબર આવશું કે નહીં. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી. એક્ચ્યુઅલી આઈ કેન સે લાઈક ઇટ ઇઝ બીન અ ગુડ ટેકન સ્ટેપ બીકોઝ કાશ્મીર પીપલ યુઝલી ગર્લ્સ નેવર ગોટ અ ચાન્સ ટુ સ્ટડી ઇન ધી અધર લાઈક સ્ટેટ્સ. આપણે સંવિધાનની વાત કરીએ તો 370 ની કલમ શું કહેવા માંગે છે? નો આઈડિયા સર, નો આઈડિયા. ફ્રોમ ધ કોન્સ્ટિટ્યુશન વ્યૂ ઇટ્સ અ પાર્ટ ઓફ અ કોન્સ્ટિટ્યુશન બટ સમથિંગ પ્રેસિડેન્શિયલ ઓર્ડર ઇઝ ગિવન સો ઇટ વિલ બી નેગ્લેક્ટેડ બટ નોટ બી નેગ્લેક્ટેડ, ઇટ વિલ બી બિયોન્ડ ધ ફ્યુચર. હવે ફ્યુચરમાં દેખાશે. અત્યારે તમે 370ના ઉપર આટલું બધું ચર્ચા કરો છો કે પ્રોવિઝન શું છે, આજે તે પ્રોવિઝન કેન્સલ કર્યા છે, આગળ જઈને કદાચ બીજી સરકાર આવી તે પ્રોવિઝન હટાવી બી શકે છે. એક્ચ્યુઅલમાં હું અત્યારે ટીવી જ નથી દેખતો, તો રાજકારણમાં આપણો પડતો એટલા ખ્યાલ નહીં હોતો, પણ એ જે કલમ ઉઠાઈ એ બરોબર છે. કારણ કે આપણે ગુજરાતી જઈ શકે, બધું અવરજવર કરી શકે. 370 કલમ કહેવાય કે જે ગુજરાત ઇન્ડિયાનો જે વ્યક્તિ હોય ત્યાં કોઈ વસવાટ નથી કરી શકતો, કોઈ વસ્તુ લઈ નથી શકતો, બીજા કોઈ ધંધા ત્યાં કરી નથી, એ બધા ધંધાને એવો શું થઈ ગયા ઓલ ઇન્ડિયામાં કોઈ પણ નાગરિક ત્યાં ધંધો કરી શકશે હવે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એક મુદ્દો સરકારે એક મુદ્દો ઉઠાવ્યો, કલમ 370 જે સંવિધાનમાં આવેલી છે જમ્મુ એન્ડ કાશ્મીર ઉપર લાગુ થઈ હતી એને હટાવી કાઢી, અને ઇટ હેઝ ક્રિએટેડ અ હિસ્ટ્રી, ઇટ હેઝ ચેન્જ્ડ ધ હિસ્ટ્રી. અને આપણે થોડીક જ વાર પહેલા આપણા ગાંધીનગર વાસીઓને જ આ ક્વેશ્ચન પૂછ્યો કે તમને ખબર છે, અમને ખબર છે કે આ કલમ ઉઠાવી દીધી છે, બધા લોકો આ વસ્તુની વાત કરી રહ્યા છે, પણ સંવિધાનની એ 370ની કલમ કહેવા શું માંગે છે? વી આર ઓલ સેલિબ્રેટિંગ સક્સેસ, વી આર ઓલ સેલિબ્રેટિંગ ધ ડિફીટ ઓફ અનધર નેશન, બટ વી ડોન્ટ નો કે જે આર્ટિકલ 370 છે કહેવા શું માંગે છે. અને હું તમને એક જ વસ્તુ કહેવા માંગીશ કે આપણને અગર ખબર નથી પણ આપણે ખાલી બીજાની પરાજય ઉપર અને આપણી જીત ઉપર જશ્ન મનાવી રહ્યા છીએ. આર્ટિકલ 370 ઓનલી સેઝ કે જમ્મુ એન્ડ કાશ્મીર ઉપર આપણો કોઈ જ રાઈટ નહોતો, એ લોકોનો પોતાનો ઝંડો હોય, એ લોકોની પોતાની સરકાર હોય, એની અંદર આપણે ઇન્ટરફિયર ના કરી શકીએ. આ બે જ વસ્તુ મેં ગાંધીનગર વાસીઓને પૂછી હતી અને એ લોકો પાસે આ સવાલનો કોઈ જવાબ નહોતો. આઈ વુડ જસ્ટ સજેસ્ટ કે ગૂગલ કરીને ખાલી આર્ટિકલ 370 લખીને એની જે બે લાઈન છે એ વાંચી લો, તમને એનો સારાંશ ખબર પડી જશે. હું છું ધ્રુવી, કીપ વોચિંગ ENTV.